વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 3 ની અંદર મધ્યક અને મધ્યસ્થની વાત કરી. હવે આજે આપણે 3.5 બહુલકની વાત કરીશું. બહુલક કોને કહેવાય? તો મધ્યવર્તી સ્થિતિના માપ તરીકે આપણે મધ્યક અને મધ્યસ્થનો શું કર્યો? આપણે અભ્યાસ કર્યો. પણ એક અન્ય માપ તરીકે પણ બહુલકનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગે વેપારમાં અને વાણિજ્યમાં આ માપનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે. તો એનો અર્થ શું છે? તો આપેલ માહિતીમાં ચલની સૌથી વધુ વખત પુનરાવર્તિત થતી એટલે કે મહત્તમ આવૃત્તિ ધરાવતી કિંમતને શું કહેવામાં આવે છે? બહુલક કહેવામાં આવે છે. એટલે જે વધારે વખત પુનરાવર્તિત થતી આવૃત્તિ હોય, બરાબર, અથવા તો અસતત શ્રેણી કે સતત શ્રેણીની અંદર જે કિંમત વર્ગ અથવા તો ચલ વધારે કિંમત આવૃત્તિ એટલે કે વધારે સંખ્યા ધરાવતો હોય, આવૃત્તિ ધરાવતો હોય, ત્યાં એ ચલને અથવા તો એ વર્ગને આપણે બહુલક વર્ગ અથવા તો એ અસતત હોય તો એને ચલ સામેની આવૃત્તિને આપણે બહુલક તરીકે ઓળખીએ. એને સંકેતમાં એમ ઓ વડે દર્શાવવામાં આવે છે, બરાબર. દાખલા તરીકે આપણે જોઈએ કે શાળાના વિદ્યાર્થીઓ સરેરાશ 3 ભાષાઓ આવડે છે. પુરુષોની સરેરાશ ઊંચાઈ કેટલી છે? 1.7 મીટર. સરેરાશ દૈનિક ઉત્પાદન 50. કારીગરો 3 કલાક ઓવરટાઈમ કરે છે. હવે આમાં જે સૌથી વધુ વખત આવે છે એમાં શું છે? 3 વખત. એટલે કે એક વખત આપણે શું આવે? 3 ભાષા આવી અને 3 કલાક ઓવરટાઈમ આવે, એટલે 3 વખતે આવે છે. એટલે અહીંયા એક સાબિત થાય છે કે સરેરાશ તરીકે અહીંયા 3 ભાષાઓ આવડે છે અને બરાબર, એટલે અહીંયા 3 ભાષાઓ આવડે છે એને દરેકને, એટલે અહીંયા 3 ભાષા આવડે છે. એટલે એનો મતલબ એ થયો કે બહુલક કેટલો થયો? 3 ગણાય. તો અહીંયા આ જે બહુલક છે, બહુલકની જે ગણતરી છે એ બહુ જ સહેલી છે. અવર્ગીકૃત માહિતી એટલે કે સાદી શ્રેણી અને અસતત આવૃત્તિ વિતરણ માટે જો આમાં કોઈ ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાના હોતા નથી, આનો બહુલક ગણવો હોય તો સીધે સીધું આમાં વધારે વખત જુઓ, 1, 0, 2, 2, 3, 4, 2, 7, 2, 5, 4, 2, 1, 2. તો વધુ વખતે કયો પ્રાપ્તાંક આવે છે? 2. એટલે અહીંયા સૌથી વધુ વખત 2નું પુનરાવર્તન કેટલી વાર થાય છે? 7 વાર થાય છે. માટે બહુલક કેટલો કહેવાય? MO = 2. એટલે પુસ્તકોનો બહુલક કેટલો છે? 2 છે. કેટલો છે? 2. વધારે વખત જે પુનરાવર્તિત થતો હોય એને બહુલક કહેવાય. બહુ જ સહેલામાં સહેલો આ બહુલક શોધવાની સાદી શ્રેણીમાં રીત છે. હવે અસતત શ્રેણી હોય તો આમાં શું છે કે ખામીઓની સંખ્યા આપી છે અને ટીવીની સંખ્યા, કે 0 ખામી હોય એવા 45 ટીવી છે, 1 ખામી હોય એવા 22 છે, 2 હોય એવા 18 છે, 3 હોય એવા 10 છે, 4 હોય એવા 6 છે અને 5 હોય એવા 4 છે. તો આનો જે બહુલક શોધવાનો હોય તો આમાં જુઓ, આમાં ફેરાઓની સંખ્યા છે, આમાં બહુલક શોધવાનો હોય તો સૌથી વધુ વખતે આવૃત્તિ કેટલી આપેલી છે આપણને? જુઓ, સૌથી વધુ 45 છે. કેટલી છે? 45. એટલે અહીંયા ખામીઓની સંખ્યા 0 હોય એવી 45 ટીવી છે, એટલે સૌથી વધારે આવૃત્તિ એ 0 ખામી ધરાવતી છે. એટલે બહુલક કેટલો થશે? MO = 0. એટલે આમ ટીવીની ખામીઓની સંખ્યાનો બહુલક કેટલો થાય? 0 થાય. ડાયરેક્ટ જ આપણે કહી શકીએ સૌથી વધારે આવૃત્તિ ધરાવતો પ્રાપ્તાંક એને આપણે બહુલક કહીશું. એટલે 45 સામે કેટલો છે? 0 છે, બરાબર. સમજી લેજો, 45 સામે કેટલો છે? 0. એટલે 0 એ બહુલક. આ અસતત શ્રેણી માટે છે. કઈ શ્રેણી માટે છે? અસતત. અને અસતત શ્રેણી કહેવામાં આવે. કઈ શ્રેણી કહેવામાં આવે? અસતત. કઈ કહેવાય? અસતત, બરાબર. અસતત શ્રેણી અને સતત શ્રેણી એ તમને ખબર પડવી જોઈએ. તો આ અસતત શ્રેણીમાં છે. આગળ જોયું એ સાદી શ્રેણીમાં હતો વધુ વખત પુનરાવર્તિત થતો પ્રાપ્તાંક. તો અહીંયા એ જ રીતે આપણે જુઓ, આ 31મું ઉદાહરણ છે. તો આમાં શું છે? આમાં 7, 7, 2 વાર છે. કેટલી વાર છે? 7, 7, 2 વાર. એટલે 2 વાર હોય તો અહીંયા 2 પણ આવે અને 5 પણ આવે. એટલે 2ની સામે 7 છે અને 5ની, એટલે અહીંયા
ટેક્સી ડ્રાઈવરના ફેરાઓની સંખ્યા છે એ બહુલક કેટલો છે? બે અને પાંચ છે. એટલે આપણે આ પ્રકારના વિતરણને દ્વિબહુલકીય વિતરણ કહેવાય. એટલે આમાં એક જ આવૃત્તિ વિતરણમાં બે બહુલક આપેલા છે, બરાબર, સાત સાત. એટલે અહીંયા દ્વિબહુલકીય આવૃત્તિ દ્વિબહુલકીય આવૃત્તિ વિતરણ કહેવાય. તો આ રીતે છે. પછી ત્યાર પછી જુઓ 32મો દાખલો, ઉદાહરણ નંબર 32, 3, 5, 4, 2, 7, 8 દર્દીઓની સંખ્યાઓનો બહુલક શોધો. તો આમાં શું છે? સૌથી વધુ વખત કયો પુનરાવર્તિત થાય છે? કોઈ પુનરાવર્તિત થતો નથી, બરાબર, એક જ વખત આજે તેનું અવલોકન શોધી શકતા નથી. અહીં વ્યાખ્યાની મદદથી દર્દીઓની સંખ્યાનો બહુલક આપેલ માહિતી પરથી શોધી શકાતો નથી. એટલે આવું જયારે હોય, એક જ હોય, ત્યારે બહુલક શોધી શકાતો નથી. તો સાદી અને અસતત શ્રેણીમાં તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. હવે પછીના લેક્ચરની અંદર આપણે જોઈશું સતત આવૃત્તિ વિતરણ માટેનો મધ્યક. તો ત્યાં સુધી આપણે શું લઈએ? રજા લઈએ. આવજો. બાય બાય.